નવું પાણી છે। આવી જાઓ જમજીર વોટરફોલની મજા લેવા। તમામ ગુજરાતી ભાઈ બહેનોનું આ વિડીયોમાં સ્વાગત છે। દોસ્તો જમજીર આવવા માટે તમારે સૌથી પહેલાં તો તમે જો સાસણ કે તાલાળાના રસ્તે આવતા હોય તો તમારે ત્યાંથી સીધું આંકોલવાડી થઈ અને જામવાળા આવવાનું રહેશે। જામવાળામાં તમારે ત્યાં કોઈને પૂછવું પડે કે ભાઈ જમજીર વોટરફોલ જવા માટેનો રસ્તો કયો છે। તો દોસ્તો તમે ત્યાંથી નીકળો એટલે સીધા જ આ પ્રકારના રસ્તા મળે છે। ગીરનું આવું આહલાદક વાતાવરણ હોય છે, તમે કદાચ આ વસ્તુની અંદર ખોઈ જ ખોવાઈ જાઓ। જમજીર પહેલાં જ તમને સ્વર્ગનો અનુભવ થશે। જી હા દોસ્તો, ચોમાસાની ઋતુ હોય અને આવો માહોલ હોય એટલે મજા તો કોને ન આવે। તો ચાલો જોઈએ દોસ્તો, આપણે એ જગ્યા ઉપર જઈએ કે જ્યાંનો તમારે જે લહાવો છે એ જોવા જેવો છે। તો હવે આપણે આ જમજીર વોટરફોલ જ્યાં જવાનો આ રસ્તો આવી ગયો છે દોસ્તો, હવે આપણે જઈ રહ્યા છીએ જમજીર વોટરફોલ। જી હા દોસ્તો, સૌથી પહેલાં તો તમને અહીંયા આ રસ્તો છે થોડો ખરાબ લાગશે, પરંતુ મજા પણ એટલી જ આવશે। આટલી ખૂબ જ સુંદર જગ્યા છે દોસ્તો, અહીંયાથી તમને ઘણા બધા નાના મોટા રસ્તા પડે છે જ્યાંથી અમુક ઋષિ મુનિઓના આશ્રમો પણ આવે છે, પૂરા બહુ ખૂબ જ જૂના આશ્રમો પણ આવે છે। તો હવે આપણે એ રસ્તા તરફ જઈ રહ્યા છીએ જ્યાંથી આપણે જમજીરનો જે ધોધ છે તે જોવા મળશે। જી હા દોસ્તો, તમામ ગુજરાતી લોકો આ જગ્યા વિશે તો જાણતા હશે, અહીં ઘણા બધા ઘટનાઓ પણ બને છે। આ જે આખો પટાળ જે વિસ્તાર છે, જે આ છે આપણે સિંગોડા નદીની આજુબાજુનો વિસ્તાર છે, જે જમજીર વોટરફોલની આજુબાજુનો વિસ્તાર છે દોસ્તો, આ વિસ્તાર તમને ખૂબ જ આકર્ષક કરી શકે, કારણ કે અહીંનું જે પ્રકૃતિ છે, અહીંનું જે સુંદર વાતાવરણ છે, પક્ષીઓનો જે કલકલાટ છે, તમને ખૂબ જ મજા આવે, આનંદ આવે એવો છે। આગળ નદી છે, નદીમાં તો મીઠું પાણી છે એટલે ત્યાં મચ્છિયારા પણ જે મીઠા પાણીની માછલી પકડવા માટે આવતા હોય છે એ લોકો પણ અહીંયા પોતાની મહેનત કરી રહ્યા છે। ઉપરાંત દોસ્તો અહીંનું જે આહલાદક આ વાતાવરણ છે, ત્યાં કોઈ પણ વ્યક્તિ આવીને ખોવાઈ જાય, તમે ફેમિલી સાથે આવી શકો છો, અહીંયા નાહવાની પણ મજા આવે છે। ચોમાસાની ઋતુમાં થોડું ધ્યાન રાખવું પડે, મગરમચ્છ તો આ વિસ્તારમાં તો નથી, પરંતુ આ જે સિંગોડા નદી છે એની અંદર ઘણી બધી મગરમચ્છો રહે છે, તો તમારે થોડી સાવચેતી પણ રાખવી પડે, અને તમારે ઘણા બધા રિસ્ક પણ ઉઠાવવા પડે। અહીંયા લખેલું છે ચેતવણી કે ભાઈ જમજીર ધોધમાં નાહવા જતા પહેલા તમે જે મજા છે એ મોતમાં ન પરિણમે તેનું ધ્યાન રાખજો। એટલે દોસ્તો કોઈએ નજીક નથી જવાનું, સેલ્ફી નથી લેવાની, નાહવાનું નથી, અને આ રસ્તો છે હવે એ જમજીર બાજુ જાય છે। તમારે અહીંયા એટલું ધ્યાન રાખવાનું હોય કે સાપ વિશી જેવા નાના મોટા જીવજંતુઓ, ખાનખજૂરા આ ટાઈપની જે જીવજંતુઓ છે તેનું ધ્યાન રાખીને તમારે આગળ જવાનું હોય છે। ત્યારબાદ તમને જમજીરનો જે મેઇન ધોધ છે ત્યાંનો રસ્તો મળી આવે। જી હા દોસ્તો, અહીંયાનું જે વાતાવરણ છે એકદમ આહલાદક છે। તમે અત્યારે તો વરસાદ ઓછો પડ્યો છે આ વર્ષે, એટલે થોડું પાણી છે ઓછું છે, નહીતર તમને આ જમજીરનો જે વોટરફોલ છે એ ખરેખર એક અદ્ભુત કળાએ ખીલી ઉઠેલો હોય એવો લાગતો હોય। અત્યારે થોડું પાણી ઓછું હોવાથી તમને થોડી મજા ન પણ આવે, પરંતુ દોસ્તો અહીં આવીને તમે જે શાંતિનો અનુભવ કરશો એવો ગીરના એક કોઈ વિસ્તારમાં તમને ન થઈ શકે। ગીરમાં તો જોકે આમ તો શાંતિ મળે જ છે, પરંતુ જમજીર વોટરફોલ એક અદ્ભુત અને જોવાલાયક પ્લેસ છે। જી હા દોસ્તો, અત્યારે જે નવું પાણી આવી રહ્યું છે તમે જોઈ શકો છો, આ રીતના પાણી પણ બહુ મસ્ત ધીરે ધીરે આવી રહ્યું છે, પરંતુ ખૂબ જ સુંદર નજારો છે અહીંનો। આ જે જમજીરનો વોટરફોલ છે એકદમ રમણીય અને ખૂબ જ આનંદદાયક છે। તમે ફેમિલી સાથે અહીંયા ટ્રીપ કરી શકો છો, અહીંયા તમને ઘણું બધું પ્લેસ એવી જગ્યા મળશે કે જ્યાં તમે બેસીને આરામથી ફેમિલી સાથે મજા માણી શકો, જમી શકો, તમારો નાસ્તો પાણી કરી શકો, ફરી શકો, ઘણા બધા ફોટા પાડી શકો, પરંતુ ધ્યાન રાખવું કે એકદમ નજીકથી તમારે અહીંયા ફોટો પાડવાનો નથી। ખાસ ધ્યાન રાખવું, જે લોકો આગળ વાં ફોટો પાડી રહ્યા છે એ રીતના નથી પાડવાનો, તમારી સાવચેતી તમે રાખજો, બાકી કોઈ અહીંયા તમને બચાવવા વાળું નથી, એટલે ધ્યાન રાખજો। જય શ્રી કૃષ્ણ।